नमस्ते बाळको, आजे आपणे धोरण एक मां पर्याण विषय जोवाना छे। पर्याण विषय मां घरना प्रकार तो आपणे एक वार जोई लीधा छे, तेम छतां फरीथी आपणे एनुं रिविजन करीशुं। तो तमे जोई शको छो, आ तमने सामे घरना आकार देखाय छे। आ पहेलो आकार छे ते झूपड़ी छे। शुं छे? झूपड़ी। तो झूपड़ी शेनी बनेली होय छे? वांस अने घासनी बनेली होय छे। एनी बनेली होय छे? वांस अने घासनी। एवी ज रीते आ छे काचू घर। काचू घर छाण अने माटीथी लीपेलू होय छे, अने एनी ऊपर नळिया होय छे કે જેને આપણે કાચું ઘર કહીશું। પછી જોઈએ તો આ છે આપણું પાકું ઘર। બાળકો, આ પ્રકારના મકાનો તમને મોટાભાગે શહેરોની અંદર જોવા મળશે। આ ઝૂંપડી અને કાચું ઘર તો ગામડામાં હોય છે, અને આ પાકું ઘર મોટાભાગે શહેરોમાં હોય છે। તો જે એ શેનાથી બનેલું હોય છે? એ છે તો ઈંટ, રેતી, સિમેન્ટથી બનેલું હોય છે। તમે જોઈ શકો છો તો ઉપર ધાબું પણ ભરેલું છે, જેને આપણે પાકું ઘર કહીશું। એવી જ રીતે છે આ છે બહુમાળી મકાન। શું છે? બહુમાળી મકાન। બહુમાળી મકાન એ પાકા ઘર જેવું જ હોય છે, પણ આની ઉપર એક બીજો માળ લીધેલો હોય છે। તમે જે સ્કૂલમાં ભણવા આવો છો એ સ્કૂલનું મકાન પણ બહુમાળી મકાન છે, કેમ કે ઉપર માળ બાંધેલા છે ને। હા, અને આ મકાન પણ ઈંટ, સિમેન્ટ અને રેતીથી બનેલું હોય છે, જેને આપણે બહુમાળી મકાન કહીશું। હવે જોઈએ તો આ તંબુ। શું કહેવાય આને? તંબુ। બાળકો, આ તંબુ છે જે કાપડનું બને છે। શેનું બને છે? કાપડનું। અને આપણા દેશના સૈનિકો દેશની રક્ષા કરવા જાય છે, ત્યાં એમને કાચા મકાન કે પાકા મકાન નથી બાંધી આપવામાં આવતા, ત્યાં તંબુમાં જ એ લોકો રહે છે જે કાપડનું બનાવેલું હોય છે। અને આ છે ઈગ્લુ। ઈગ્લુ ઈગ્લુ છે જે બરફનું બને છે। શેનું બને છે? બરફનું। ઠંડા પ્રદેશોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બરફ જામતો હોય છે, તો એની અંદર બખોલ પાડીને ઘર બનાવવામાં આવે છે। આ જુઓ તો આ સાઈડ તમારો દરવાજો હોય છે, અહીંથી એન્ટર થાય એટલે પછી અંદર તમને થોડું મોટું ગર્ભગૃહ એટલે કે મોટું મકાન અંદર હોય। મકાન એટલે કે ફક્ત હોલ જેવું હોય છે, આપણે ઈંટ, સિમેન્ટ, રેતીથી બનાવેલું હોય એવું નથી હોતું, પણ આખું આ ઉપરની છાતરી બરફની હોય છે। બાળકો, આ આપણે મકાનના પ્રકારો જોયા। આની પરથી આપણે જોડકા જોડવાના છે। શું જોડવાનું છે? જોડકા। બાળકો, તમે બોર્ડ પર જુઓ તો તમને જોડકા જોડવાના છે, તે વિભાગ અ અને વિભાગ બ બંને લખેલા છે। તો હવે આપણે નોટબુકની અંદર શરૂઆત કરીશું લખવાની। તો બાળકો, યાદ કે હેડિંગ મારવાનું છે જોડકા જોડ, અને પછી નીચે વિભાગ અ લખવાનો। શું લખવાનું છે? વિભાગ અ। વિભાગ અની અંદર એક, બે, ત્રણ અને ચાર અક્ષર છે, એટલે કે ચાર નંબર તમારે આપવાના છે। તો પહેલું છે છાણ માટીનું બનેલું ઘર। બાળકો, હમણાં આપણે સમજી ગયા કે છાણ માટીનું ઘર કેવું હોય। તો ફોટામાં તમે જુઓ તો છાણ માટીનું ઘર કાચું હવે છે સિમેન્ટ, ઈંટ, રેત
પહેલું છે ચાર માટીનું બનેલું ઘર, તો વિભાગ પ જેની અંદર પણ તમને ચાર ઓપ્શન જોવા મળશે. તો ચાર માટીનું બનેલું ઘર કાચું મકાન એટલે કે કાચું ઘર, તમારે જોવાનું કે કાચું ઘર કઈ લાયકું છે. આ શું છે? પાકું ઘર બ્લુ. અને ત્રીજું છે કાચું ઘર. તો આપણો પહેલાનો જવાબ આપણે આવશે કાચું ઘર. તો જવાબ આપણે અહીં લખવાનો, આપણે અહીંથી એમ બીટા વાળીને જોડતા જોડવાના નથી. આપણે જે જવાબ હોય તે અહીંયા આપણે લીટી ખાલી રાખવાની અને એની અંદર લખવાનું. અહીં લખવાનું આપણે કાચું ઘર. હવે બીજું છે સિમેન્ટ ઈંટ રેતીથી બનેલું ઘર. તો સિમેન્ટ ઈંટ રેતીથી બનેલું ઘર આપણે સમજી ગયા કે એને કહેવાય પાકું ઘર. તો વિભાગ બની અંદર તમારે જોવાનું અને પાકું ઘર લખ્યું હોય તે જ રકમ અહીં લખવાનું કે પાકું ઘર. હવે બીજું છે આપણું કાપડમાં બનેલું ઘર. બાળકો, કાપડમાં બનેલા ઘરને આપણે તંબુ કહીએ છીએ. શું કહીએ છીએ? તંબુ. તો આપણે આ વિભાગ બની અંદર જોવાનું ઘર. આ ઓપ્શન તો આપણો આવી ગયો છે એટલે એને આપણે જોવાનું. ઈગલુ જે બાકી છે અને કાચું ઘર આ પણ આપણે લખ્યો છે. હવે આપણે કહે છે બે, તો બે જ વાંચવાના છે. પહેલું છે ઈગલુ અને બીજું છે તંબુ. તો કાપડના બનેલા ઘરને શું કહેવાય? ઈગલુ કહેવાય કે તંબુ? તંબુ. એટલે અહીં લખવાનું તમારે તંબુ. પછી છે બરફનું બનેલું ઘર. તો બરફના બનેલા ઘરને આપણે ઈગલુ કહીએ છીએ. શું કહેવાય છે? ઈગલુ. અહીં લખવાનું તમારે ઈગલુ. બાળકો, આવી જ રીતે તમારે જોડકા જોડવા શીખવાના છે.